લીલો વૃક્ષ છે, જાસૂદ, મકાઈ અને આસોપાલવ. તો જાસૂદ એ ક્ષુપ છે. આગળ જોઈએ આપણે, નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? હવે આપણે નીચે આપેલા ઓપ્શનમાંથી વૃક્ષ કયું છે તે શોધવાનું છે. તો નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? તમને વિકલ્પ આપ્યા છે જામફળી, મહેંદી, આંબો અને જાસૂદ. જામફળી, મહેંદી અને આંબો. જાસૂદ તે છોડ અને ક્ષુપ જેવામાં આવે છે, જ્યારે આંબો છે એ વૃક્ષમાં આવે છે. કારણ કે તેની ઊંચાઈ 4-6 ફૂટ કરતાં કે તેનાથી પણ વધુ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે, પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટક અને આકર્ષવાનું કામ કરે છે? વિદ્યાર્થી મિત્રો, કીટકોને આકર્ષવા હોય તો તે ભાગ કેવો હોવો જોઈએ? રંગીન હોવો જોઈએ, સુગંધીદાર હોવો જોઈએ, આકર્ષક હોવો જોઈએ. તો એનામાં તમને ઓપ્શન આપેલા છે ઉંગેસર, સ્ત્રીકેસર, દલપત્ર અને વજ્રપત્ર. તો દલપત્ર છે, પાંદડીઓ જે છે તે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. સાતમું જોઈએ આપણે, વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? તમને જરૂર નથી એવું પૂછ્યું છે. જ્યારે કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે તે પર્ણનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશની જરૂર હોય છે, એટલે પર્ણ લીલા હોય છે, એટલે પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે. અને હવામાનના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આગળ જવાબ શું આવશે? ઓક્સિજન. સૂર્યપ્રકાશની જરૂર પડે, હરિતદ્રવ્યની જરૂર પડે છે અને કાર્બન ડાયોક્સાઇડની પણ જરૂર પડે છે. એટલે આપણો જવાબ શું આવશે? ઓક્સિજન. એનો મતલબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન વાયુની જરૂર હોતી નથી. આગળનો પ્રશ્ન જોઈએ આપણે, કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે? તો જ્યારે આપણે ઓનલાઈન ભણ્યા હતા ત્યારે તમને એ સમાંતર શિરા વિન્યાસની સમજ આપી હતી. મકાઈના પર્ણ તમે લઈ અને ચીરવાનો ટ્રાય કરશો કે ફાડવાનો ટ્રાય કરશો તો તે ઊભા કપાય છે. તેવી જ રીતે કેળના પાન પણ તમે જ્યારે એને ચીરવા જશો તો તે સીધા જ ચીરાય છે. એનું મતલબ કેળ છે, મકાઈ છે, એ બધાના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ આવેલું હોય છે. એટલે આપણે જવાબ આવશે કે જ્યારે આંબો, જાસૂદ છે, પીપળો છે, એના પર્ણને લઈને તમે એને ચીરવા જશો તો એ પર્ણો સીધા નહીં ચીરાતા, વાટા ચૂકા ચીરાય છે. 9 નંબર આપણે આવ્યા, કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે? જાલાકાર એટલે તે પર્ણની અંદર જાળી જેવી શિરાઓ ગોઠવાયેલી હોય છે. કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે? તો હમણાં જ આપણે સમજ્યા, કેળમાં સમાંતર શિરા વિન્યાસ, મકાઈમાં સમાંતર શિરા વિન્યાસ. તેવી જ રીતે તમે કોઈ ઘાસનું પાન લેશો તો તે પણ સીધું ચીરાશે. એટલે પીપળાની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. આગળ પ્રશ્ન જોઈએ, મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? ઘણા બધાના ઘરે તમે મની પ્લાન્ટ જોયેલી હશે. તો તે પોતે આધાર લઈ, બીજાનો આધાર લઈને ઉપર તરફ વૃદ્ધિ પામે છે, એટલે તેનું પ્રકાર નબળું હોય છે. એટલે તે કયા પ્રકારની વનસ્પતિ કહેવાય? વેલા. તો એ વેલા પ્રકારની વનસ્પતિ કહેવાય. કારણ કે એનું પ્રકાર પાતળું હોય છે, નબળું હોય છે અને બીજાનો આધાર લઈ તે વૃદ્ધિ અને વિકાસ પામે છે. 11 પ્રશ્ન જોઈએ આપણે, કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તંતુમય મૂળ એટલે એક જ મૂળ પરથી ઘણા બધા પાતળા પાતળા દોરા જેવા બીજા મૂળ નીકળતા હોય એને તંતુ મૂળ કહેવામાં આવે છે. જાસૂદ તમે ઉખાડી શકશો નહીં, આસોપાલવ તમે નહીં ઉખાડી શકો, તેવી જ રીતે લીમડો, કારણ કે તે
તો તેને બીજા સેલ કહેવામાં આવે છે. ચૌદમો પ્રશ્ન, નીચેના પૈકી કુકેશનનો ભાગ કયો છે? નીચેના પૈકી કુકેશનનો ભાગ કયો છે? પરાગાશય, પરાગવાહિની, પરાગાશન અને પરાગનલિકા આ ત્રણ સ્ત્રી કેશનના ભાગ છે. એટલે પરાગાશય એ કુકેશનનો ભાગ છે. કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? કોનું પ્રકાંડ, પ્રકાંડ કીધું છે, કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? કયું એવું પ્રકાંડ છે જે ખોરાકનો સંગ્રહ કરે છે? ગાજર, સક્કરિયું અને બીટ એ મૂળ છે, તે ખોરાકનો સંગ્રહ કરે છે, તે મૂળ છે. આપણે પ્રકાંડ લખવાનું છે. જ્યારે બટાકા એ પ્રકાંડ છે. બટાકામાં તમે જોયું હશે કે થોડો સમય તમે બટાકાને રાખી મૂકશો તો એ બટાકા ઉપર વ્હાઈટ વ્હાઈટ કાંઠો જોવા મળે છે, એટલે તે એક પ્રકાંડ છે. નરિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે? નરિયેળી એ તમે જોયું હશે ચાથી છ ફૂટ કરતાં નાની હોય છે. ચાથી છ ફૂટ કરતાં પણ એ વધારે ઊંચી હોય છે. કયા સાંધા આગળથી
અચળ શબ્દ. ચલ સંધા આગળથી આપણે વગન ચલન કરી શકીએ છીએ, પરંતુ અચળ સંધા આગળથી આપણે હલન ચલન કરી શકતા નથી. તો એ અચળ શબ્દો આપણા માથામાં તો એવા સંધા જોઈએ કે જેથી આપણે કોપરીનો ભાગ હલન ચલન કરી શકે નહીં. તો તે છે અચળ સંધો. અહીંયા તમને ઓપ્શન આપેલા છે, નિજાતા સંધો, ખડસસ્તા સંધો, ઉખળી સંધો અને અચળ સંધો. તો અચળ સંધો આપણને કોપરીના હડકાઓ વચ્ચે જોવા મળે છે. આગળ જોઈએ, નીચેના કયા અંગમાં માત્ર કાષ્ઠિ છે? કાષ્ઠિ એટલે એવો ભાગ જે પોચું હોય, અસ્થિ સખત હોય છે જ્યારે કાષ્ઠિ ન હોય છે. નાક, માથું, હૃદય અને પાશ્વપિંજર. તો આપણે નાકમાં આપણને કાષ્ઠિ આવેલા છે. 26મો નંબર જોઈશું. વંદાની પગની કેટલી જોડ હોય છે? વંદાના પગની જોડ લખવાની છે. કેટલા પગ છે એવું લખવાનું નથી, એક, બે, ત્રણ, ચાર. તો વંદાને ત્રણ જોડ પગ હોય છે. આગળનો પ્રશ્ન સમજીએ. ખોપરીના હડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા અચળ હોય છે? તમને પૂછવામાં આવ્યું છે ખોપરીના હડકા વડે, આપણી ખોપરી છે તેના હડકા વડે કુલ કેટલા સાંધા બને છે અને તે કયા છે, એ તમને પૂછવામાં આવ્યું છે. કેટલા સાંધા અચળ હોય છે? તો સાંધા ખોપરીની અંદર જે સાંધા આવેલા છે એ બધા જ અચળ સાંધા છે, એટલે એક જ એનો જવાબ આવે. ખોપરીના હડકા વડે બનતા સાંધા એક જ સાંધો અચળ સાંધો હોય છે. આગળ જોઈએ, પાસળી પિંજરમાં કેટલી જોડ પાસળી હોય છે? તમને એની જોડ પૂછવામાં આવી છે, કુલ કેટલી પાસળીઓ છે તેવું પૂછવામાં આવ્યું નથી. કુલ પાસળીની જોડ લખવાની છે. આમ જોઈએ તો પાસળી 24 છે, એટલે કે 12 જોડ પાસળીઓ આપવામાં આવેલી છે. 12 જોડ પાસળીઓ આવેલી છે. પાસળી પિંજરમાં 12 જોડ પાસળી હોય છે. પાસળી પિંજર કુલ કેટલા હડકાનું બનેલું છે? તમને આગળ એવું પૂછ્યું કે પાસળી પિંજરમાં પાસળીઓની કેટલી જોડ છે, તો આપણે ગણતરી માત્ર પાસળીઓની જ કરી, પરંતુ તેમાં એ પાસળીઓ જોડાવ માટે વચ્ચે પણ એક હડકું આવેલું છે. તો પાસળી પિંજર કુલ કેટલા હડકાનું બનેલું છે? તો પાસળી પિંજર કુલ 12 જોડ પાસળી અને છાતીનું વચ્ચેનું એક હડકું એમ કુલ 25 હડકાનું બનેલું છે. પાસળી પિંજર કુલ 25 હડકાનું બનેલું છે. પાસળી પિંજર કોની સાથે જોડાયેલું હોય છે? પાસળી પિંજર કોની સાથે જોડાયેલું હોય છે? તો પાસળી પિંજર આગળથી છાતીના હડકા સાથે અને પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલું હોય છે. તો આનો જવાબ આવશે કરોડસ્તંભ. આપણું પાસળી પિંજર ખોપરી કે નીંદરના ભાગથી જોડાયેલું હોતું નથી, પરંતુ તે કરોડસ્તંભ સાથે જોડાયેલું હોય છે. અળસિયાનું શરીર સાનું બનેલું છે? તમે અળસિયું જોયું હોય તો એનું બાહ્ય અલંકાર હોતું નથી. કાષ્ઠીનું તે બનેલું નથી. તે સાનું બનેલું છે? વલયનું. તે સાનું બનેલું છે? વલયનું. અળસિયાનું શરીર વલયોનું બનેલું છે. આગળ જોઈએ આપણે, પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે? તમને એવું પૂછવામાં આવ્યું છે કે પક્ષીઓના કયું અંગ પાંખોમાં રૂપાંતર થયેલું છે. તો પક્ષીઓના અગ્રભાગ, અગ્ર જે ભાગ આવેલો છે ઉપાંગો, એનું અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જેથી પક્ષીઓ એક જગ્યાએથી
તમે ગોકળગાયનું ચિત્ર તો જોયું જ હશે. ગોકળગાયનું ચિત્રમાં તમને ઉપર એક કવચ જોવા મળે છે, શંખ જેવું કવચ જોવા મળે છે. જ્યારે ગોકળગાય હલનચલન કરે છે ત્યારે તેની એ કવચની અંદરથી એક માંસળ પગ જેવી રચના બહાર મળે છે, તેનાથી તે હલનચલન કરે છે. આગળ જોઈએ, કયા પ્રાણીને પગ નથી પણ લાંબો કરો સ્તંભ હોય છે? કયા પ્રાણીને પગ નથી પણ લાંબો કરો સ્તંભ હોય છે? તો કયા પ્રાણીને? તો તમે એવા ઘણા બધા પ્રાણી પણ જોયા હશે કે જેને પગ હોતા નથી, પરંતુ એવું પ્રાણી કયું છે કે જેને લાંબો કરો સ્તંભ હોય? તો તમને ઓપ્શન આપે છે સા, ગોકળગાય, વંદો અને તમામ. ગોકળગાયને પણ બાહ્ય કવચ આવેલું છે, વંદાને પણ બાહ્ય કંકાલ હોય છે, કવચ હોય છે, તમામ તો આવે ને. તો હવે સા, સાપને પગ હોતા નથી પરંતુ તેને લાંબો કરોડસ્તંભ હોય છે. તો આપણો જવાબ આવે સા. નંબરમાં 30, ખોપરી શાનું રક્ષણ કરે છે? ખોપરી, આ ભાગ આપણો ખોપરીનો ભાગ કહેવાય, તે શાનું રક્ષણ કરે છે? તો ઓપ્શન આપ્યા છે કરોડરજ્જુ, હૃદય, મગજ અને એક પણ નહીં. તો ખોપરી શાનું રક્ષણ કરે છે? કરોડરજ્જુ, હૃદય, મગજ અને એક પણ નહીં. તો ખોપરી એ કરોડ